तो चल तो चल चल आज मारी संसार नो प्रहार करी अने आज ना धन ने मस्तक जुदा करू अरे वजो एला ए इतनी बुद्धि फासी नो फेरवाय एमा धार नती पण लागी जाय हा आज पहला का करवा छता आज मारी संसार चकाई जाय इसका ये तने आया दिगंबर बैठो छे तो चल आज बीजो प्रहार करी आज ना धन ने मस्तक सुधा करू ए थोड़ुक थोड़ुक रहजो भीमा नकर हमणा उड़ी जात भूख देर हमणा बोलू न तो हाल लक डल लक ताई ने दी वेले हाल लक डल लक वाह मारो हार्दिक पेड़ा आज बबे का करवा छता आज मारी समसेर मने दगो दे रही छे मने आई छे मायक दगो दे छे नकर ब बाटी बोलाई दो तो ज्यारे देवनी सभा भराणी हां ई भराणी थी आजे हवर मन होती भराणी ब बाटी बोल से थी बोलो के ओलो थी ओ भीमा बोलवानी चल आज मारते मोटा कौन रोटला हटू भाई जाता के देव ब्रह्मा हेने किदलू ओ किदलू अरे इंद्रदेव जारे संकट पड़े त्यारे मने याद करजो आ तो हवर पासो आज भदा ने याद करो तो आज मारी संकट नी घड़ी छे ओए बापा घड़ी मा कितला वाईगा छे तो चल हूँ ब्रह्मा देव ने बोलाओ तो चल आज मारे माता संकट पड़ू है तो आज ब्रह्म पूरी माथे ब्रह्म देव ने बोला मण मण पकड़ी ने बैठो तो आ तो बे अबे ई का हड्डी नो है क्या आपने आनु नकी नी हो आ माथे पड़ी जाया हालो हाको आयो बाबा आयो आयो बाबा आयो अगर मेरी बसंती से शादी नहीं हुई तो मैं यहाँ से कूद जाऊंगा मत कूदना गुरुजी हम थोड़ा कूदेगा तारो बाप करवा देंगे तारो बाप टाटिया टूटी जाती ना है मामा अरे देवराज इंद्र ले ले अत्यारे तपन इंद्र बोलावानो कारण अत्यारे आई बोलाव्यो अंबेर सळसळता सडाई गयो उतारवा बोलाव्या તમે કાયમ આ ફેરફાર કરતા લો અમે ભૂલાઈ જાય કાયમ વિષ્ણુ મામે ને બ્રહ્મમાં આવ્યા અમારે શું સમજવું અમને એમ કે બ્રહ્મમાં મોય રહ્યા વિષ્ણુ બસ સુકી ગયા એવું ન હોય બેટા હા ગુરુજી તાવળમાં હોય એટલે આવી જાવ હોય તો આપણે શું સમજવું કાયને સાંભળવા ફેર થયું હોય તો હાસો રા બ્રહ્મદેવ હમણાં તમે અહીંયા હતા નહીં ન કરી
ગુરુજી માપે હલજો. એ આજ હૈયાની નાવડી રે મદ કરીએ ગોલા કે આજ હૈયાની બટલે તારો બાપ તારો નહીં હાલે. અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે બાપા બોલાવો. જય જય સમય જગાય સુના મંદિર. એમાં કોઈ કાળા માથો નો માનવી આજ સાડા ત્રણ દિવસ ને ગત પછીયા કરી આજ મારું ઇન્દ્રસન ડોલવે છે. આમાં જો કઈ જાણતા હોય તો આપ મને જણાવો, નકર આજ મને રજા આપો તો આજ એના ધણે ને મતક આજ મને જુદા કરી અને આજ તમારા શરણો માં સોંપી દઉં. ઈ કઈ નથી જાણતા, એને ખબર જ નથી હવાર ની કઈ. અરે દેવરાજ ઇન્દ્ર, આટલો બધો ક્રોધ ના કરો. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ આજ મારી બ્રહ્માપુરી ડોલે. આ વિશે હું કઈ જાણતો નથી, પણ આપણાથી મોટા કોણ? વૈકુંઠવાસી વિષ્ણુ જરૂર આ વાતની અંદર જાણતા હશે. એ તારો બાપ બટેટું લીધું એને આંખમાં મારી લે. આવો દગો કરો. હા બ્રહ્માદેવ, સૌ વાતની અંદર આજે તમે નથી જાણતા તો આ વાતને અંદર કોણ જાણે છે? અરે દેવરાજ ઇન્દ્ર, આપણાથી મોટા કોણ? વૈકુંઠવાસી વિષ્ણુ જરૂર આ વાતની અંદર જાણતા હશે. હા બ્રહ્માદેવ, આ વાતની અંદર આજ વૈકુંઠવાસી વિષ્ણુ દેવ જાણતા હોય તો અત્યારે અત્યારે વૈકુંઠવાસી વિષ્ણુ દેવ ને બોલાવો. તમારું કહી દેવું જો, આમ કહી દઉં ઘરની ક્યાં ખુલી કરવી. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ જોરે. આવો તપોવન મો જાળી, આવો તપોવન મો જાળ. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ જોરે. ભલો 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 ભલો. ના પાડો હું તમને મારા રવાડે નો જોડાય. અરે કહો દેવિંદ્ર, અત્યારે તપોવન બોલાવવાના કારણ? અકુમ બકુમ આ ભીમા એ બધું લો છે ફેર્યું. અહીંયા જો કર્યું હોય માદળા જેવું બધું. કેટલા દાદા લઈને રમ્યા. એ એ બાપ ના મીનો મરાયો. આ બટેટું નથી એની મચકલી નહી ચલવાની. કે ભાઈ નહીં, નો બોલો બાપ ના આમ નો બોલો. હા બોલે એને સેલા ના આમ ન્યાથી ન્યાથી પડે. એવા હું લખણ હવે કહો દેવિંદ્ર, અત્યારે તપોનું બોલાવવાનું કારણ? હા બિસ્કુટ વસીસુ દેવ, આપ તો બને દેવથી મોટા છો, બધું જાણવા છતાં આજ શા માટે ઇન્દ્રની કસોટી કરવા માંગો છો? એની કસોટી કરવામાં એની પેસોટી સટકી જાય છે. હમ નદી મંડી હવાને હનકી એની
મામા બનાય મેડમ્યા અરે દેવેન્દ્ર આજે બધું જાણું છું છતાંય તમારા મુખે સાંભળવા માંગુ છું હા છતાંય તમારા મોઢાને સાંભળવા માંગે જો રા વૈકુંઠ વાસી વિષ્ણુદેવ આજ બધું જાણવા છતાં આજ દેવરાજ ઇન્દ્રને મુખેથી સાંભળવા માંગતા હોય તો આજ તમે પણ સાંભળો કે આજ સામે દેખાય જૂના મંદિર એમાં કોઈ કાણા માથાનો માનવી આજ 3.5 દિવસનો ઘર તપસ્યા કરી આજ મારો ઇન્દ્રસન ડોલવે છે જા વાતની અંદર આજ તમે કઈ જાણતા હોય તો આપ મને જણાવો નકર આજ મને રજા આપો તો આજ જણા ધણને મતક આજ મને જુદા કરી અને આપના શરણમાં સોંપી દઉં જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ આજ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે આવી છે કશું નથી જાણતો કશું નથી જાણતા ફૂલ મૂડમાં હા વૈકુંઠ વાસી સુદેવ જા વાતની અંદર આજ તમે નથી જાણતા તો આ વાતની અંદર કોણ જાણે છે કોણ જાણે છે મુકેશ મેઘાણી કહી દો આપણાથી મોટા કોણ કે કૈલાસપતિ શિવશંકર આ વાત વિશે જરૂર જાણતા છે કાળુભાઈ ને પૂછું ઘણા વાડીયા ને બાતે પૂછું ત્યાં જઈને પછી ખાવું પડે મારે જમરૂક હરે વિષ્ણુદેવ જા વાતની અંદર આજ કૈલાસવાસી શિવશંકર જાણતા હોય તો અત્યારે અત્યારે કૈલાસવાસી શિવશંકરને બોલાવો એની કરતા બેઠું પતાવી લ્યો જાનકીનો રો પી લ્યો સમાધાન કરો હકીકતે કઈ આવું આમાં જાજુ કઈક રહ્યું છે એમ નહીં મને તો વિશ્વાસ જ છે આમાં કઈ ભેગું નહીં થાય ઓને બરકોર ઓને બરકોર હું આ બે બરકે એક એમ કઈ છે હજી ઓને બરકો બાકી છે કેવા કઈ છે કોને ખબર સમજી લ્યો કાળુ ભાઈ હું તો અહીંયા બેઠો છું એટલે આજ વિષ્ણુ બોલાવે મહાદેવ આવ્યા રે પધારો મહાદેવ હે આવ્યા તપોવન મોજા આજ વિષ્ણુ બોલાવે મહાદેવ આવ્યા રે મહાદેવ અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવાનું કારણ અરે મહાદેવ આપ તો ત્રણે દેવથી મોટા છો બધું જાણવા છતાં આજે શા માટે અમ દેવોની કસોટી કરી રહ્યા છો મહાદેવ અરે નહીં ઇન્દ્રદેવ આજે બધું જાણવા છતાં આપના મુખે સાંભળવા માંગુ છું ઇન્દ્રદેવ હા મહાદેવ બધું જાણવા છતાં જો અમ દેવોના મુખેથી સાંભળવા માંગતા હોય હા દેવ તો આજ તમે પણ સાંભળો મહાદેવ કહો દેવ કે આજ બાર બાર માસ નહીં બાર બાર દિવસ નહીં હા ઇન્દ્રદેવ ફક્ત 3.5 દિવસની અંદર આજ અમારા દેવોના સિંહાસન ડોલવા લાગ્યા છે હા દેવ
તો આજે સામે દેખાય તમારા દેવળની અંદર કોઈ કાળા માથાનો માનવી આજ 3.5 દિવસની ઘર તપસ્યા કરી ઇન્દ્રદેવ આમ દેવોના સિંહાસન ડોલવે છે તો મહાદેવ જા વાતની અંદર આજ તમે કઈ જાણતા હોય તો અમ દેવોને જણાવો મહાદેવ નકર આજ અમ દેવોને રજા આપો તો આજ એના ધડને મસ્તક આજ બને જુદા કરી આપના શરણોમાં સુપદે મહાદેવ અરે ન ઇન્દ્રદેવ એ તો મારો એક પ્રેમીનો ભગત છે એને તમારા ઇન્દ્રસની જરૂર નથી એ તો માત્ર એક સ્વાર્થ અને એક પરમાત્મા માટે જ આવ્યો છે ઇન્દ્રદેવ ભલે મહાદેવ અરે દેવ લોકો આજ કૈલાસથી શિવ સંગત પધાર્યા છે સાથે પાર્વતી પણ પધાર્યા છે તો ચાલો આપણે એના ભજન કરીએ એ દેવો ના દુખડા ભાગો ભોના સાગર દેવો ના દુખડા ભાગો રે લડી લડી લાગુ તમને પાય ભોના સાગર લડી લડી લાગુ તમને પાય રે લડી લડી લાગુ તમને એવા ત્રણાય દેવ તમે એવા ત્રણાય દેવ તમે ત્રણાય લોકમાં જા ત્રણ દેવ કાંઈ ત્રિલો પુરી માં જા